श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। उत्तम निर्विकल्प निश्चय वालो भगवान ने समझे। ओहो होया छे जे प्रेम सखी का निर्विकल्प उत्तम अति निश्चय तो घनश्याम असु समझे तो उत्तम निर्विकल्प नाम आपने क्या फिट थई छी समझ ली। हेलो ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો ભગવાન ને એમ સમજે કે મહારાજ તો કોઈને ક્યાંય જોડતા નથી, મહારાજ તો અક્ષરધામ ને વિશે પોતાના એકાંતિક જે ભક્ત તેને નિરંતર આ બધા અહીંજી મહારાજ નું નામ લઈને કાર્ય મોટા મોટા આદરે છે, મહારાજ ને જોડતા એને થવું છે, મહારાજ શું કામ જોડે કે પોતાની મૂર્તિ માં ના જોડે કે મહારાજ ને દીક્ષા લીધા ને 200 વર્ષ થયા કોઈ શાસ્ત્ર નું કેટલા ટાકો ભાઈ જયવાન તમે ગયા તા ને મહારાજ ની આજ્ઞા ક્યાંય લખ્યું છે એક શાસ્ત્ર માં મહારાજ ની શિક્ષા પત્ર માં છે ઉત્સવ કરવા, પણ આ તો 4 વર્ષ તૈયારી એના માટે બે ટ્રીપ લંડન ની એક અમેરિકા ની કેટલો ખર્ચો એ કઈ મહારાજ નતા જોડ્યા આ બાકીના ની ક્યાં મહાપુરુષ ની એની વાત કરી, આપણા મહાપુરુષ એવા જ છે બધા, કારણ કે કાર્યશીલ છે, ધગસ છે, કામ કરી નાખે, વાહ 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 સરસ કરો છો, બહુ સારું કામ કરો આ બધા જોડે છે, ભૂલાઈ જ ગયું છે કોઈ નિયમ નું વાત નથી કરતો 64 નું હજી વર્ષ નથી થયું, કોઈ વાત કરે નિયમ કેટલા શું થયું કરવાનું, બોલો બોલો તમે જયા આવ્યા છો, તમે નથી બોલ્યા, બેન મને બોલી ગયા તમે કે અમે હતા આવ્યા નહીં, તમે એક નિયમ લીધા નથી આવીએ છું, તમે બધા નિયમ લઈને ગયા તમે તો હું જાઉં તો એવું લાગે કે તું શું કામ આવ્યો હતો, જે દેખાતું જ નથી અત્યારે બોલીએ ને ઇન્કલાબ જિંદાબાદ કેવું વિચિત્ર લાગે છે, હાલા બધા ચોર ભેગા થઈ ગયા પાખંડ લીડરો એક એક ચાલાવો, કોઈને પ્રજામાંથી વિશ્વાસ ઉડી ગયો છે, આઝાદી ન આવી તો શું હતું, એવું થઈ ગયું આઉટ ઓફ ડેટ થઈ ગયા છે નિયમ, હજી 12 મહિના નથી થયા કે આઉટ ઓફ ડેટ થઈ ગયા, કોઈ પાછું કેલેન્ડર કોઈ વાપરશે તો ફેંકી દેશે, 31 ડિસેમ્બરે આખા કેલેન્ડર નો ગમે તેવા ફોટા ને ઘા કરી દે કે સંકલિત મૂકી નહીં, વાસ્તવ થી 12 મહિના નથી થયા, એક નિયમ નું કોઈ ભણતો જ નથી, નિયમ વાળા એ તો ફર્યા જ કરતા હોય, નિર્વિકલ્પ નહીં એટલે પહેલેથી નક્કી જ નથી કર્યું, ઈશ્વરસન કે આ થી મને હું જ્ઞાન માર્ગે ચાલ્યો છું બરોબર છે કઈ નક્કી જ નથી કર્યું, એટલે જ્યાં કહેતી પરચુરણ છૂટક 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 મહારાજ તો અક્ષરધામ વિશે પોતાના એકાંતિક જે ભક્ત તેને નિરંતર દર્શન આપે છે, પણ પોતાને બીજા કોઈની પાસે કઈ કરાવવું નથી, મહારાજ ને તો સાધુ કે મહારાજ સમય માથે આવ્યો છે વરસાદ પડ્યો નથી, ફાળો કરવા નીકળીએ છીએ, આખું મુલ્ક ગરીબ હતો ને અમે સત્સંગી તો ખાસ ગરીબ, કારણ કે બધા પટેલી કાઠી કોળી કણબી એ હતા, કોઈ ઝવેરીઓ નતા, હવે જે ઝવેરીઓ છે એ પટેલ માંથી થયેલા છે, સીધા ઝવેરી ક્યાં થયા છે આપણે, વરસાદ થયો નથી દયા કેમ ફાળા બાળા કરવા કે જાય ગયા મહારાજ કે શું થયું, કઈ લાવો નથી બોલી બોલી કઈ આ લેજો, હું કોઈ નું કઈ નથી માનતો, બેસ્યા છે મનો કઈ ન જોઈ લેવા ન જાતો કઈ, અરે તો
મહારાજ પાછા એમ કે ભાઈ આ તો વરસાદ તો એ તો ભગવાન ને કરવું હોય તો પડે, નહીં તો નહીં પડે. પછી જેમ હશે એવું થાય એવો સમય હોય, આગ્રહ નહીં એ સ્વામિનારાયણ હોય. તમારા એટલા હોય જ નહીં, આ શું કયો છો? વરસાદ પણ જો કોઈ મલાર રાગ ગાય તો થાય. આપણામાં કોઈને મલાર રાગ ગાતા બધું જાણતા હોય, મોટા મોટા ગવૈયાની અંદર જ્ઞાન શક્તિ એને મૂકી હોય, એને ખબર ન હોય કોના ગાવાનું. આપણામાં કોઈ મલાર રાગ ગાય એમ છે? અરે કોઈ છે નહીં મારા સંતમાં. નરસિંહ કેદારો ગાયો અને ભગવાન હાજર થયા, એમ કોઈ મલાર ગાવા વાળું છે કે નહીં? કોણ બોલે? કારણ કે જાણતા હતા બધા કે આને પાડવું હશે ને તો પડશે, મલાર ના બાપ થી ન પડે. આ જાણતા હતા બધા. બ્રહ્માન સ્વામી ને આવડે છે એમ સાંભળ્યું, બ્રહ્માન સ્વામી આવો તો મલાર રાગ ગાવો. બ્રહ્માન સ્વામી હાથમાં લઈને કે ગાઉ છું, પાડવો ન પાડવો તમારા હાથની વાત છે, મારું વાંક ના કાઢતા. સમજી ગયા હતા ને એ કઈ 200 વર્ષ ઉજવવા નતા એને. મારા પાડો ન પાડો તમારા હાથની વાત છે, મલાર ગાઈ દઈશ. પછી ગાયું તું ચલત પાવન ગૌર ગંભીર પાવત નર નારી નર બાદલ જર બરસ રહત. આ ગાયું ને એ ભેગું નાનું ક્યાંક ખાટલા જેવું વાદળું આગે દેખાણું. આ વર્ણન છે ગઢડાની અંદર વાદળા જેવું આમ કાળું દેખાણું, વધતા વધતા વિસ્તારતા વધતા આખું ગઢડા કવર થઈ ગયું. અંધરા ધાર વરસાદ. આ બેઠો તો ઘનશ્યામ પાંડે એને લઈને પડ્યો હતો, મલાર થી પડે પાડી દીધો વરસાદ, ભરપૂર થઈ ગયો. હવે આ આવું ક્યાંય થયું છે? એ તો પાણીની અછત છે એટલે 6 મહિના પછી કરશો. એ કઈ સ્વામિનારાયણ ઉત્સવ નથી થયો. સ્વામિનારાયણ ઉત્સવ હતા આમ કરે ઢગલા થઈ જાય. અહીં થાય છે ઢગલા પણ પાણીના નહીં. આના એમાં કઈ સ્વામિનારાયણ ન હોય, નિર્વિકલ્પ નહીં. ઠીક છે, આવું બધું ત્યાં કરતું હોય. પરચુટન પરચુટન એટલે વેપારી પૂછ્યું ને કે શું માલ વેચાણ કરે? આ પરચુટન વેચાતું વેચાણ કરતો. રામદાસભાઈ શું આદર્યું છે, ઠપકો આપી દીધો ઘનશ્યામ પાંડે ભાઈ રામદાસ. મહારાજ ક્યાંક ઉદાસ થઈ ગયા, કોક ના અડબંગાઈ જોઈ હશે. મહારાજ ક્યાં, મહારાજ બંધ કરો, સમય બંધ કરો. મંચુ પર જઈને બેસી ગયા કે અમે કાલે જાય છે ગઢડે પાસે જેતલપુરમાં. રામદાસભાઈ ઉપર ગયા બંધ, અમારા પાસે શું કરાવવું છે કયો ને, રીસાઈ ને બેઠા તો સુગામ રીસાણો છે મને ખબર પડવી જોઈએ ને, કે તો હું કહું બધા એને ચાલ્યા જાઉં છું એટલે કેને રાજી કરવા બધા ભેગા થયા? કોઈ મારા દર્શને આવ્યું છે? હું કેવા વાળું જોઈ ને નટકી પડે ને, કોઈ કહે નહીં હશે કારણ કે બધા એને દ્રોહ થઈ જાય. આ કોઈ રામદાસભાઈ કે આ બધા મારા દર્શન માટે આવ્યા છે? બધા પહેલા જવું છે, એ તો બધું કાલથી વિધિ ચાલુ થવાનો છે, અત્યારે પહેલા જવું. ઠપકો સહન કરી લઈએ એના કરતા સ્વામિનારાયણ જે ઠપકો દઈ શકે ને એને નિર્વિકલ્પ નિશ્ચય કહે. મહારાજ ને વડવું એટલે ફેર છે, અટકી ગયા બદલે નાખો સંકલ્પ. મહારાજ કે ભલે સ્વામી તમે નથી જતા, જાઓ રોકાઈ જશો. હલો, પણ પોતાને બીજા કોઈની પાસે કાંઈ કરાવવું નથી. અને મહાપુરુષાદિક જે જે પ્રવૃત્તિ તથા નિવૃત્તિ વિશે જોડાયા છે તે તો પોતાને રાગે કરીને જોડાયા છે. આમ તો કરવું છે એટલે હલો એને અક્ષર દ્વારા કરીને જોડે છે, પણ પોતે તો કોઈને પ્રવૃત્તિ વિશે જોડતા નથી. અક્ષર દ્વારા કરીને અક્ષર ના થી પ્રેરણા લઈને મહારાજે આજ્ઞા નથી કરી કે તમે આ વિશ્વની ઉત્પત્તિ ની સ્થિતિ ને પ્રલય કરો ને બ્રહ્માંડ રચો. અક્ષર દ્વારા થ્રુ હિમ આ મહારાજ નું મોટામાં મોટું અકર્તાપણું આ છે. હી હેઝ નોટ ડન એનીથિંગ એક્સેપ્ટ મોક્ષ. મહારાજ કઈ કરતા જ નથી. રચના કરવી ને પાડ કરી નાખવાનું, દરિયા કરવાનું, પાણી વહેતા કરવાનું, મંદ મંદ વાયુ વાતો તો એ સ્વામિનારાયણ નહીં.
જગસ્વરૂપ મૂર્તિ રે શ્રી હરિ કેવળ કરુણાકંદ, આ છે કેવળ નો અર્થ, એને કાંઈ કર્યું જ નથી, કરતું અકુરતું અન્યથા કરતું, ત્રણેયની શક્તિ દ્વારા બધું સમસ્ત એક નહી અનંત કોટી બ્રહ્માંડ ધરી રહ્યા છે પોતાના તેજમાં. એ અક્ષર દ્વારા એ પ્રેરણા કરી અને બોલે લાગ્યા છે કામે, એમ સમજીને કે મારા જ આજ્ઞા છે. આપણે ક્યાં ઉત્સવ કર્યો છે કે સમય કર્યો છે કે, તો પછી એની શું કામ વિચાર કરો? તમે શું કરો છો એ ઉત્સવ, ઉત્સવ એટલે ઉલ્લાસ થી તમે જે કઈ ક્રિયા કરતો એ ઉત્સવ, અને સમય એટલે સ્મૃતિ રહે. મૂર્તિને ઓળખા જ ન હોય એને કેની સ્મૃતિ રાખશો? તમે શેના સમય કરો છો? મહારાજે વચનામૃતમાં કીધું છે કે અંત ઘડી આડું હોય તો જયારે આ બ્રહ્મચારી સમય સાધુ યાદ આવી જાય તો ભગવાન યાદ આવે, એટલા માટે સ્મૃતિ માટે કર્યા છે, એને બદલે સ્મૃતિ થઈ નથી અને એકલા ઉત્સવ રહી ગયા. હેલો, તે ઉપર મહારાજે વાત કરી હતી જે પ્રથમ સૃષ્ટિ કરવાનો સમય થયો. ઓહો, પછી એક જગ્યાએ માળા કહે છે કે બ્રહ્માંડ વસે જ છે, નવે કહે છે પ્રથમ સૃષ્ટિ કરવાની વાત, એક જગ્યાએ મહારાજે વાત કરી હતી. જે પ્રથમ સૃષ્ટિ કરવાનો સમય થયો ત્યારે ભગવાને અક્ષરસામ જોયું. શું કામ જોયું? પેલા નતું જોયું? ત્યારે ભગવાને અક્ષરસામુ જોયું હતું. બોલો, પહેલેથી વાત છે. સૃષ્ટિ, પ્રથમ સૃષ્ટિ કરવાનો સમય થયો. સમય થયો એની ઈચ્છા નથી થઈ, સમજી ગયું? એના ઉપર જ છે સમજવાનું, એટલા ઉપર ધાતુ ઇનોવેટ થવું જોઈએ ને પોતાને. શું કામ થયું? પેલા મારે જોયું જ નતું અક્ષર સામે, તો એ અક્ષર સામે જોયું એ ભેગું બધું કાર્ય ચાલુ થઈ જાય. આ સમય થયો, કાળ, અને કાળ શું છે? એની શક્તિ છે. શક્તિ અને શક્તિમાનમાં શું ફરક છે? હોય તો ખરી, એની યુઝ ઇઝ અધર્સ કમ ટુ નો. હેલો, ત્યારે ભગવાને અક્ષરસામુ જોયું ત્યારે અક્ષરે અનંત કોટી મુક્ત બેઠા હતા તે સામુ જોયું. તેમાંથી જેને રાને જોયું એ પોતાના તેજ દ્વારા, અક્ષર ને ખબર નથી કે મારા સામુ જોયું છે. મોટો ફરક છે, બહુ સૂક્ષ્મ વાત છે. અક્ષર ને ખબર નથી કે મારા સામુ ને જોયું છે, એટલે એને જોયું. દેટ ઇઝ કા, એક અણુ નાનામાં નાના નાનામાં નાના ટુકડા કરો અને બે અણુ ની વચ્ચેથી જે ચૈતન્ય શક્તિ પસાર થાય એ કાળનું મેજરમેન્ટ છે. એક અણુના કોટાનો કોટી ટુકડા થાય અને એવા બે અણુની વચ્ચેથી જે પ્રકાશ પસાર થાય એ કાળનું મેજરમેન્ટ છે. દેટ ઇઝ મિનિમમ કાળ. કાળ એટલે પળ, વિપળ મને જતા પળમાં તો કેટલું પતી ગયું. આપણે મની પળ એમ છે 24 કલાકનો દિવસ છે. આ અનંત દિવસ થઈ જાય તો ઓલાન માની એક પળ પૂરી થઈ હોય બ્રહ્માની. વોટ ઇઝ કાળ? આ જોયું ત્યારે પ્રથમ આ કોણ ગોતવા જશે? એટલે હું પેલા બોલ્યો કે પેલા નતું જોયું તો કોઈને સમજ ન પડી. શું કામ કહું છું? બધાને થઈ ગયું કે મસ્કરી કરે. નો, એકની જ કોઈ દિવસ મુશ્કેલી ન થઈ શકે સહેજાનંદ ઘનશ્યામ પાંડેની. હવે તો સર્વજ્ઞ છે. 5 કરોડ વર્ષ પછી શું થવાનું છે એનું એને આજે ખ્યાલ છે, કારણ કે આ બધા અલિપ્ત છે, નિર્દોષ છે, નિર્વિકાર છે.
આમાં રિયા થકાય માયાથી પર છે. અરે તેમાંથી જેને સત આશય હતો એવો જે પુરુષ તે આગળ આવીને ઉભો રહ્યો ત્યારે અક્ષરે વૃત્તિએ કરીને અક્ષર સામે જોયું, પછી એક પુરુષ ઉભો થયો પાછો, એ અક્ષર નહીં એક પુરુષ ઉભો થયો એને વૃત્તિએ કરીને. વોટ ઇઝ વૃત્તિ? અક્ષરમાં વૃત્તિ પ્રગટી કેમ? એના કરતા અખંડ દૂર કરો, આઠ થી માંડીને 6:30 સુધી. આ તો રહસ્ય છે, સ્વામિનારાયણ સ્વરૂપ જાણવું હોય ને ભોગવવું હોય એની વાત છે. હલો, ત્યારે અક્ષરે વૃત્તિ કરીને તેને માયાને વિશે જોડ્યો. હવે અક્ષર પોતે જોઈ નથી ત્યાં, વૃત્તિથી જોઈને ત્યાં છે ઓલો પુરુષ. ત્યાં સુધી એન્ડ્રોજિનસ હતું, સમજ્યા? એન્ડ્રોજિનસ એટલે સ્ત્રી પુરુષના ભેદ નતા, સ્ત્રી પુરુષના ભેદ દેહધારીમાં થયા અને ત્યાં સુધી બધું ડિવિનિટીમાં હતું. અબજી બાપા સમજાવતા, ખોટાને ખોટું કરો એમાં શું સાંખ્ય, સાચાને પણ ખોટું કરી નાખો મહારાજની અપેક્ષા એ સાંખ્ય પાકો. તો શું છે આ પ્રકૃતિનું કાર્ય? બધું ખોટું છે, એને ખોટું કરીએ છીએ 24 તત્વોને, એ તો છે જ સાંખ્ય. એના પછીની જે ભૂમિકા છે અક્ષર પર્યંત, જે અવિનાશી તત્વ છે, અક્ષર હતો ઓલરેડી તઈ એના સામે જોયું ને, એ અવિનાશી તત્વ છે અક્ષર. એને ખોટા કરી નાખવાનો મહારાજ પ્રમાણે નો અક્ષર મહારાજની મૂર્તિ છે, ધામના સ્વયં ધામ જે મારું સ્વરૂપ, જેને કરીને ટેળું છે માયાનું કપડ, જેને આ માયાનું કપડ તો અક્ષરે ઓલા પુરુષ સામે જોયું ને એને વૃત્તિ દ્વારા માયા સાથે તઈ પછી આ બધા લોચા ચાલુ થયા, સમજ્યા? આ કાળ ઇન્દ્રજીનસ સ્ત્રી પુરુષના ભેદ અક્ષરધામમાં નથી, એ સમજવાનું છે. હાલો મહત્વની કથા ક્યાં થાય? કોઈ કરી જ ન શકે, બળી જાય બધું, તે ધારણા કરીને બેઠા હોય બધું ખલાસ થઈ જાય. આમાંથી એવું કઈ બધું કાયમ સ્ટ્રાઇક છે, અહીં તો હડતાલ જ છે, કઈ સમજતા જ નથી, હડતાલ છે. ગોપાલ સ્વામી ને નિત્યાનંદ સ્વામી નું જ્ઞાન જે છે મહારાજ ની મૂર્તિ નું, એમાં તો આ બધું પેલા લઈ લીધું હોય ને પછી એ શું કેવા માંગે છે, વૃત્તિ એટલે શું એને પ્રથમ જોયું. એટલે જ્યાંથી આ ભેદ પડ્યા એન્ડ્રોજિનસ આપણામાં જ નહીં, સ્ત્રી પુરુષમાં, બીજા પશુમાં, બીજી યોની માયા જે ભેદ પડ્યા એ પ્રકૃતિનું કાર્ય. આપણે અક્ષરધામમાં જઈ મહારાજ તેડી જાય, ત્યાં જોઈને લાડુબાન જીવબાન દર્શન થશે કે સ્ત્રી રૂપે થશે, મુક્ત રૂપે બધા એક જ છે. અરે અક્ષરે વૃત્તિએ કરીને તેને માયાને વિશે જોડ્યો ત્યારે માયા થકી અનંત કોટી મહાવિષ્ણુ થયા. અનંત કોટી હવે કાર્ય અક્ષરનું છે, અને અક્ષર કરતા એ મોટા મહારાજના મુક્ત છે, કારણ કે હજી દોખો રહ્યો છે, એની સભા નોખી છે. મહારાજ મુક્ત કેમ મોટા? કારણ કે જો અક્ષરે મહારાજ ની મોટાઈ ઓળખી હોય તો એ પછી શું કામ આવું બધું બ્રહ્માંડ ની રચના પુરુષ સામે દ્રષ્ટિ કરવામાં રહી જાય? એ મહારાજ અરે એના તેજમાં લીન ન થઈ જાય? ને મહારાજ ની મૂર્તિમાં આનંદ કોટી મુક્ત છે એવું શાસ્ત્ર વર્ણન છે. આપણી ઉપાસના સપાર્થ જ છે અનંત કાળથી. તો આ જ સ્થિતિ છે એ ઓલા અક્ષર સામે દ્રષ્ટિ કરાય પેલાની છે ઓલરેડી, અને અહીંયા બેઠો બેઠો એમ કે બ્રહ્માંડ વસે છે ને, ઇટ્સ એ જસ્ટ સ્ટેટમેન્ટ વિચ ઇઝ ડિરોગેટિંગ ધ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રક્શન ઓફ વર્લ્ડ. એમાં કઈ છે નહીં એટલે કીધું બ્રહ્માંડ તો વસે જ છે ને, વાય ડુ કેર? જે હશે ક્યાંક દુકાન માઈ નમૂર તો પડકે જા,
ફાંટા બધે મળતો હોય એના જેવી વાત છે. એ નથી મળતું, બીજા આગળ જઈને કોકોકોલા ફાંટા જ પીવા છે, કેટલી દુકાનો છે. આ સ્વામિનારાયણ ને મૂર્તિ ના સુખ પાછળ આ બધું છુલ્લક છે એ બતાડવા કીધું છે. બ્રહ્માંડ તો હશે જ છે ને, તમને બધા મોટું લાગે છે. આ સ્વામિનારાયણ તો ખાલી અક્ષર સામું દ્રષ્ટિ કરીને થઈ ગયું. હાલો પછી એક એક મહાવિષ્ણુ થકી એક એક બ્રહ્માંડ ઉત્પન્ન થયું, એ રીતે અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થયા. એની વચમાં ત્રણ ભૂમિકા આવી ને, મહારાજ પછી તેજ મહારાજ, તેજ દ્વારા એ પ્રેરણા કરી, અને તેજ દ્વારા પ્રેરણા પુરુષને કરી, પુરુષ માયા સાથે જોડાયા, પછી અનંત કોટી મહાવિષ્ણુ થયા. આ ચાર ભેદ આવી ગયા. ને આવું જે સ્વરૂપ છે એને આપણે બનાવીએ છીએ અનંત કોટી બ્રહ્માંડ નાથ રાજ. એ ક્યાં છે અનંત કોટી બ્રહ્માંડ નથી, એ ઇઝ નોટ કન્સર્ન વિથ અનંત કોટી બ્રહ્માંડ, ઇઝ કન્સર્ન વિથ ઇઝ મુક્ત, ઇઝ નોટ કન્સર્ન. એ તો એક અક્ષર સામું જોયું, જોયું એટલે પ્રેરણા. સુકામ કરી આવી પ્રેરણા કે અનંત કાળ થી માયામાં જે લીન હતા, લુપ્ત હતા, કારણ દેહ શોતા જીવાત્મા, એને મુક્ત દશા પામવા એનું ઋણ છે, એની જવાબદારી છે. જેમ મોટી પદવી એમ જવાબદારી મોટી. અઘરામાં અઘરું હોય તો કોકનો મોક્ષ કરવો, એ જ કરી શકે જે સર્વ સત્તાધીશ હોય. અરે ત્યારે કેટલાકે એમ જાણ્યું છે એને રાગ હતો તે જોડાણો, ને કેટલાકે તો એમ જાણ્યું જેને રાગ પણ હતો અને મહારાજે આજ્ઞા કરી એટલે માયા સાથે જોડાણ. મહારાજે આજ્ઞા કરી એટલે જોડાણ. કેટલાક નામ હતું, કેટલાક નામ હતું, મૂળ શું હતું. હાલો અને કેટલાકે તો એમ જાણ્યું જે એને જોડાવું નહોતું પણ મહારાજે આજ્ઞા કરી તેથી માયા સાથે જોડાણ. માટે બે પાછળથી કયા તેમણે એ કાચબ ટાળી જોઈએ. મહારાજે આજ્ઞા કરી માળાઓ આ બધું મહારાજ રાજી કરવા કરીએ છીએ. પ્રવૃત્તિ નિવૃત્તિ, નિવૃત્તિ નો પ્રવૃત્તિ, આ બધા કાચબ ટાળો. કોઈ મહારાજ આજ્ઞા નથી કરી. હાલો આ કોઈ વાંચે જ નહીં ને, આ તો પોતા ઉપર આવે. હાલો માટે બે પાછળથી કયા તેમણે કાચબ ટાળી જોઈએ. બે પાછળથી કયા, વાંચ પાછું એટલે ખબર પડે બધાને, બધાનું મગજ એવું પાવરફુલ નથી યાદ રાખી જાય બે ક્યાંય. હાલો વાંચ એટલે કદાચ મગજમાં ઉતરે. ને કેટલાકે તો એમ જાણ્યું છે એને રાગ પણ હતો અને મહારાજે આજ્ઞા કરી એટલે માયા સાથે જોડાણો. અને કેટલાકે તો એમ જાણ્યું છે એને જોડાવું નહોતું પણ મહારાજે આજ્ઞા કરી એને રાગ નહોતો. અરે મારા રાગ નહોતો, કોઈ મહારાજને ખબર નહીં હોય એને રાગ છે કે નહીં, એની મેળે તમે છોડી દીધો. પોતાને જ કરવું હોય જલાવી દે પત્રી હાથમાં. ઈચ્છા હતી તમારે બે ની પાટલા નોંધાવાની, સાચું કહેજે, હોય તો કહી દે કે હતી, ન હોય તો કહી દે નથી, પણ જલાવી દીધી ને પત્રી. ક્યાં ઈચ્છા હતી તમારે, શું રાગ હતો, ન જોડ્યા તો શું નુકસાન હતું તમારે, અથવા જોડીને આવ્યા શું કઈ ફાયદો થઈ ગયો, જોડાવી દીધા ને તમને, રાખી હતો ને પછી મહારાજ ની આજ્ઞા હતી ને કે આ તો ઠીક છે ને બધું. આમાં જો બેસી ગયા બધા સર્જન હાર. રાગ 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 સિવાય કાંઈ નહીં. અરે પણ મહારાજે આજ્ઞા કરી તેથી માયા સાથે જોડાણો, માટે બે પાછળથી કયા તેમણે કાચબ ટાળી જોઈએ. ટાળી જોઈએ હું શું કહું છે શું પછી વાત. એમ જે સમજે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહી. હા નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તો તને શ્યામ, આટલું ઊંડું છે કીર્તન પ્રેમ સખી નું. દંડવત કરતા કરતા બોલીએ તો અડધા આંફી ગયા હોય, નીચે કઈ કચરો પડ્યો હોય, ખમીસ ને ચોઈટો હોય, નોઈતરા પછી
અનેક ને પાસે જે સ્વામિનારાયણ કહેવાનું હોય એમાં આ જ્ઞાન ક્યાં થયા? નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય ઘનશ્યામ. સાચું જ્ઞાન હોય ને તો ધ્રુજારી થઈ જાય, અંદર હલી જાય. આખું આખું સ્ટ્રક્ચરલ ડિફેક્ટ છે, સમજાત નથી. નિર્વિકલ્પ ઉત્તમ હતી નિશ્ચય. અરે ગોપાલ સ્વામી ક્યાં અને કાચપ ટાળવી, મહારાજ કોઈને કાંઈ નથી કહેતા. હું એની મેળે ત્યાં કરે છે, ખાલી એની સામર્થ્ય વગર, એના આવિર્ભાવ વગર. આ મહારાજે દ્રષ્ટિ કરી આવિર્ભાવ, એ ડઝન્ટ જોઈન. શું કામ? કારણ કે એમાં અનંત કાળથી અનંત કોટી મુક્ત એની મૂર્તિનું સુખ લે છે. ધેટ વર્ક ઇઝ ગ્રેટર દેન ઓલ ધીસ ક્રિએશન એન્ડ ડિસ્ટ્રક્શન. મોટું કામ એને ઉપાડ્યું છે અનંત કાળથી. આપણે દેહ ધારીને લાગે છે 50 વર્ષ ત્યાં 60 વર્ષ, ત્યાં તો ફળ વિપળ થી ઓછું છે સમય. મહારાજ અક્ષરધામમાં હતા અને આમ કર્યું, એક પાપણ આમ ફટકું માર્યું, મુક્તો જોયા તો મહારાજ આ શું ચરિત્ર કર્યું? આમ એક ચિત્તે જોઈ રહ્યા હોય બધા, કેટલા એટેન્ટિવ હશે ત્યાં ખબર પડે ને. આમ પલકું માર્યું મહારાજે. મહારાજ કે અમે હમણાં પૃથ્વીલોકમાં 49 વર્ષ 2 માસને 1 દિવસ રહીને ત્યાં અમારા સ્વરૂપનું જ્ઞાન દઈને અહીંયા આવ્યા હતા, ત્યારે જ બેઠા બેઠા જ આમ કર્યું એમાં ત્યાં થઈ ગયું સંકલ્પ. એમાં એક જણાને ધર્મપિતા બનાવી નાખ્યું, એકને ભક્તિ માતા બનાવી નાખ્યા, 2 આચાર્ય કરી નાખ્યા, 6 મંદિર કરી નાખ્યા, અને સાધુને કડક વર્તમાન પડાવ્યા, ગ્રસ્તોને નિયમ આપી દીધા, શિક્ષાપત્ર લખી, 272 અજ્ઞામત કર્યા. આ બધું આટલા પણ એવો કાળ છે ત્યાં નથી દેખાતા, નથી સમજાવ, નથી સમજાવતું તો આવું શાસ્ત્રમાં લખ્યું છે. ને શાસ્ત્ર સત્પુરુષોના રચેલા છે, ગોપાલ સ્વામી જેવાના, એને અનુભવ છે એટલે કહે છે. હાળા તને કોક વાર માફક આવી ગઈ તો એ પીસ કેમ ખાઈ લીધી? ઓલી કઈ ખાધી હમણાં? બેટાસીન ફોકી લીધી, તાવ આવે નહીં, લગાવી લો. બેટાસીન સમજીને લઈશ આ જ્ઞાન તોય કામ થઈ જશે. હું કે જોવા ગયો છું લેબોરેટરીમાં બેટાસીનમાં શું શું પડ્યું છે. એટલે સ્વામિનારાયણ આવા મોટા સંતો હોય, ગોપાલનંદ, નિત્યાનંદ, મુક્તાનંદ, જે અનુભવ હોય, જે સત્ય દેહ પણ દેહધારી ન હોય, એવા જે શાસ્ત્ર સમજાવનારા હોય, એનાથી સમજાવો યથાર્થ તો કામ થાય. અઘરા છે ભગવાન, ભગવાન એમાં ઇન્ટરેસ્ટ નથી આપણો. એટલે જેવું થાય એવું ભજન કરીએ છીએ, એમ ના હાલે, કઈ ના હાલે. કમાણી તો શ્રેષ્ઠ કરવી છે, એમ કહી શકો કે જેવું થાય એવું મહેનત કરીએ છીએ, એમ કરીએ છીએ, વધુ મહેનત કરીએ છીએ ને. હે ના, ભગવાન બોજવામાં કીધું યથાશક્તિ. હું કલ્યાણ યથાશક્તિ કરશે પછી તો શું એ કલ્યાણ યથાશક્તિ? એ 5-7 જન્મ ધરાવવા પડે યથાશક્તિ. અરે એમ જે સમજે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. ઇતિ વાર્તા 128 સહજાન સ્વામી મહારાજ મસરાખો થઈ ગયો. શ્રીપતમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર માર્ગદમ વાસુદેવમ હરે માધવ કેશવમ કામદમ હરે સ્વામિનારાયણ. સહજાન સ્વામી